જે કંઠાભરણ છે એ આમ તો મોતીના હોય છે, જે કહ્યું હતું કે વચ્ચે લાલ પદક અને આજુબાજુ વ્હાઇટ, અને ઉષ્ણકાલમાં ગ્રીન પદક ને આજુબાજુ વ્હાઇટ, ખેલમાં પૂરી સોનાની, એ પણ રીત પ્રમાણે જોવાનું. ઘણી જગ્યાએ સોનાની નથી હોતી, એ જ રેગ્યુલર જ ધરાતી હોય છે કંઠાભરણ કંઠેશ્વરી. પછીથી બાતી, બધાએ પૂછ્યું કે આમાં આની ઉપર બાતી આવે, જેમ પેલાની ઉપર શ્રીઅંગ પર ધરીએ એમ આ રીતે વસ્ત્રની ઉપર બાતી કરવાની. વધારે કરીને ઉલટું વસ્ત્ર ઉપર વધારે ફાવે, કેમ કે આ હસ્ત ને બધું આમ સરસ બધું ધરી શકાય ચોલી ઉપર, બાજુ બંને ઇત્યાદિ. આ બાતી તો ધરાઈ ગઈ. હવે ખેલમાં આ રીતેની માલાઓ હોય, લાલ લીલા મીનાકારીના પદક હોય, સોનાના પદક હોય. આમ મિલમાં છે ખેલમાં, આમ મિલમાં હીરા પરના માણેક મિક્સ કરીએ છીએ, તો વ્હાઇટ મોતીની જગ્યાએ સોનાના મોતી અને લાલ લીલા મોતી તો લઈ શકાય, પદકમાં જ ખાલી એ કરી દેવાનું, સોનાના પદક અથવા મીનાકારીના પદક આવશે. શ્રી મદન મોહનજી કામવન ખેલના દિવસોમાં શૃંગારમાં સ્વામીજી સાથે ખેલે અને રાજભોગમાં વ્રજભક્તો સાથે ખેલે, એમ બે વાર ખેલ ખેલે હોલી ખેલ. પછી હાર આવે, હાર બી લાલ લીલા મીનાકારીનો મિક્સ છે, સોનાનો પૂરો બી રાખી શકાય, એકલો લીલા મીનાનો એકલો લાલ મીનાનો, એમ કે 40 દિવસોમાં તો આ જ હોય એટલે એમાં જ બધી વિભિન્નતા કરી શકાય. હવે સહેરો ધરાયો હોય ત્યારે ચરણારવિંદ સુધીના આછા શિંગાર હોય કે ભારે શિંગાર હોય, ખેલમાં બહુ ભારે શિંગાર તો હોતા નથી, અમુક જ વખત ઉત્સવ હોય ત્યારે ભારે શિંગાર ધરાતા હોય છે. હવે એની ઉપર હાંસ આવશે, હાંસ સોનાની પણ હોય મીનાકારીની હોય, થોડી પ્રેસ એટલે કે થોડું આમ ફિટ કરી દેવાની જેથી વડા ન થાય. પછી ગુંજામાલા પણ આવે, ગુંજામાલા આજે નથી ધરવી એટલે કે બતાવવા માટે. દુલરી એટલે બે શેરની મોતીની માળા, એને દુલરી કહેવાય. હમણાં કોઈકે પૂછ્યું એટલે મેં કાઢી બતાવવા માટે. એ ખેલમાં સોનાની છે, આમ નિત્યની મોતીની પણ આવે. હવે બાજુ બંધ, હવે શ્રીમસ્તકનો શિંગારમાં અહીંની લર સિંગલ આવે, એ પણ સોનાની જ આવે ખેલમાં. હવે મોતીની ગણે આવતી હશે એ બી રીત પ્રમાણે જોઈ લેવાનું. એની ઉપર આવે શીશફૂલ, પછીથી હા હવે શ્રીમસ્તકમાં જો સહેરો ધરવાનો હોય તો સહેરો પાગ અથવા દુમાલા બંનેની સાથે ધરી શકાય, સાદી પાગ અને દુમાલા પર. આજે નકવેસર મળી છે, તો નકવેસર નિત્યમાં આવું જ હોય, લાલ મીનો હોય અને લટકન હોય, લટકનમાં ઉપર વ્હાઇટ મોતી અને નીચે રેડ મોતી, એવું જ હોય. અને વેસર પણ કહેવાય અને નકવેસર પણ કહેવાય, બંને એક જ વાત છે. ખેલના દિવસમાં વચ્ચે તો લાલ મીનો જ રહે, આ જે લટકન છે પૂરી સોનાની હોય. આ નિત્યનું છે, હમણાં આ છે એટલે આ ધરાવીએ. આ કઈ રીતે ધરાય, જેમ હમણાં વચનામૃતમાં આવ્યું હતું કે પોપટ બેઠો હોય એ પ્રકારથી, એટલે કે ઉપરની જે એ છે લટકન એ આ રીતે સીધી રહે અને આ નીચેની લટકન લટકતી રહેશે.
આ પ્રકારથી. વિશેષ તો સ્વરૂપના સાઈઝ પ્રમાણે કરાવવાનું, બહુ મોટા મોટા પછી મુખારવી નાનું હોય ને તો સોહાય નહીં. એના માટે બી એક બીજી રીત છે કે બહુ મુખારવીન છોટું હોય તો પૂરું નકવેસરની જગ્યાએ ન રહી શકે, તો આ એક લટકન, હા એક લટકન આ રીતે આમ નથ આપણે પહેરીએ છીએ ને એ પ્રકારથી આ સાઈડ એક લટકન જ બી ધરી શકાય એવી પણ રીત છે. હવે દુમાલો આ છે પાગની એટલે કે લર દોહરી, એ પણ હોલી ખેલમાં સોનાના મોતીની આવે, એની નીચે લગાવથી પટ્ટી કરીને કરી દીધું છે. એકદમ સરસ ફિટ આમ બરાબર ધરવાનું. હવે આપણે અહીંયા દુમાલો ધરીએ. આ છે શેરો, ખેલનો શેરો સોનાનો અને મીનાકારીવાળો હોય, પ્યોર સોનાનો બી હોય અને મીનાકારીના પણ ચાલે, મિક્સ મીનો બી હોય. નીચે અને ઉપરની સાઈડ, કેમ કે ચિત્રજીમાં શું થાય કે બધાના શિંગાર ઝૂકી જતા હોય, તો મુગટ ટીપારો શેરો ઇત્યાદિમાં ઉપરના ભાગે થોડું લગાવ કરીને અહીંયા કંદરાની ઉપર થોડું કરશો તો જેથી શિંગાર ઠાકોરજીને ગાદી પર પધરાયા પછી વડા ન થઈ જાય એના માટે. અને અહીંયા જો બે ગોલ એ આપેલા હોય, શું કહેવાય એને, પડછા માટેના, તો પછી પડછા બાંધી લેવાના અને આને દુમાલા પર ધરી અને પાછળથી પડછાના વલ ચડાવી દેવાના અને પછી આખું ને આખું આમ ધરી દેવાનું. જો ન હોય તો આ રીતે પણ ચાલે. સોરી, કુંડલ ધરવાના રહી ગયા, મને હમણાં જ અહીંયા જ કુંડલ જોવાયા. શેરાના શિંગારમાં મત્સ્યાકૃત કુંડલ હોય, એ પણ પછી દરેક ઘરની રીત પ્રમાણે જોવાનું. પણ આ અહીંયા જે બતાવેલા છે ને એ કોમન પ્રકાર છે બધા, અને આ બધા શિંગારની બેઝિક વસ્તુ અહીં નિર્દેશ કરવામાં આવે છે. બાકી ડીપ તો દરેક ઘરની રીત પ્રમાણે કરતા હોઈએ તો પ્રણાલિકામાં લખ્યા અનુસાર એ ગુરુદેવ જે આજ્ઞા કરે એ અનુસાર કરવાનું છે. આ એક કોમન પ્રકાર છે કે મુગટ સાથે મત્સ્ય, અરે મુગટ ને ટીપારાની સાથે મયુરાકૃત કુંડલ, સૈરાની સાથે મત્સ્યાકૃત કુંડલ અને કુલેની સાથે મકરાકૃત કુંડલ. એ રીતે તો હંમેશા કોઈ પણ કુંડલ હોય તો એમાં જે મુખનો ભાગ હોય, જેમ કે માછલી મીનાકૃતમાં માછલીનું મોડું અથવા મકરાકૃતમાં મકરનું મોડું, તો એ નીચેની તરફ જ રહે, ઉપરની તરફ ન રહે, આ રીતે હોય. ઘણેક ઠેકાણે એવું જોવાય છે કે આમ ઉપર ધરે છે, એ રીતે ન ધરાય, એનું મુખ નીચે જ હોય. અને મયુરાકૃત હોય તો એનું મોડું તો આ રીતે બહારની સાઈડ આવશે. હા, એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે મયુરાકૃત કુંડલમાં મયુરને પગ ન હોય. પગ કર્ણ, ઠાકોરજીના કર્ણમાં પગનું શું કામ ને, એટલે એના પગની જગ્યાએ આવી રીતે ગોલ ફૂલ જેવી પણ આમ નીચે ફૂલ જેવું પણ હોય છે, એ પણ ચાલે. હવે એક વિશેષ વાત એ છે શેરાના શિંગારમાં કે શેરો જ્યારે ધરાવ્યો હોય ત્યારે ચોટીજી હંમેશા આ સાઈડ આવે. આમ નિત્યવત ચોટીજી આપણે અહીંયા કટી પર ધરીએ છીએ આ રીતે, અહીંયા આ સાઈડ શેરાના શિંગારમાં આ સાઈડ આવે. જે સ્વરૂપમાં શ્રી સ્વામીની જે સંગે બિરાજતા હોય તો ચોટીજી હંમેશા જમણી બાજુ જ આવે, ડાબી બાજુ ન આવે, એટલે કે ઠાકોરજીની. હા, તો શેરાના શિંગારમાં તો વિશેષ કરીને ચોટીજી આ સાઈડ જ ધરાય. અને ખેલના દિવસ છે એટલે સાદા ચોટીજી હોય, મોતીના તો હોય નહીં, અને હોય તો સોનાના મોતીના પણ હોય. આ રીતે પહેલાં એવું હોય તો ચોટીજી ધરી લેવાના અને પછી દુમાલો ધરાવવાનો, અને ન ફાવે તો પછી આ રીતે પણ ધરી શકાય. શેરાના શિંગારમાં હંમેશા ચોટીજી આ સાઈડ હોય, અને ચોટીજી નિત્ય તો ધરાતા નથી, કોઈક ઉત્સવો પર આમ થોડા ભારે શિંગાર હોય ત્યારે ચોટીજી ધરીએ,
તો આ સાઈડ ચોટી આવે, પણ સ્વામીજી બિરાજતા હોય તો જ્યારે જ્યારે બી ચોટીજી ધરવાના હોય તો આ સાઈડ જ ધરાય, આ સાઈડ સ્વામીજી બિરાજે, એટલે શેરાના શ્રૃંગારમાં વિશેષ આ બાજુ ચોટીજી ધરે. આ રીતે એ ચોટીજી પણ આપણા ત્યાં છે ને એકદમ સીધા જ હોય, પછી એને આ રીતે લગાવથી આ રીતે ધરવામાં આવે અને કડક ન હોય. અત્યારે બધા કેટલા કડક કડક ચોટીજી આપણે જોઈએ છીએ, આમ સીધા ને સીધા ધરી દેવાના, એમ ન હોય, એકદમ કોમલ ચોટીજી હોય. આ રીતે ધરાય. એક વિશેષ વાત કે શીતકાલમાં એક દિવસ ચાકદાર વસ્ત્ર અને એક દિવસ ઘેરદાર વસ્ત્ર એવી રીત છે. એટલે રીત મીન્સ કે એક દિવસ ચાકદાર આવે, એક દિવસ ઘેરદાર આવે. ઘણીવાર ઉત્સવ બે ત્રણ દિવસ સલંગ આવે તો ચાકદાર વસ્ત્રો પણ ધરે, પણ એક દિવસ ચાકદાર ને એક દિવસ ઘેરદાર, આમ બે જ પ્રકારના વસ્ત્ર હોય એટલે વારાફરતી ધરાય. અને ચાકદાર, ત્રણ ખૂણાવાળો ચાકદાર વસ્ત્ર શ્રીનાથજીને પ્રણાલિકામાં શ્રીનાથજીને એક કે બે વખત ધરાતા હોય છે, એક વિશિષ્ટતા છે, બાકી આમ હોતું નથી. એ શ્રીનાથજીને ધરાય છે, આમ બે ખૂણાવાળા હોય. તૃતીય ગુરુમાં ખાસ કરીને ચાર ખૂણાવાળા હોય છે દ્વારકાધીશમાં, બાકી એ બધાએ અલગ અલગ રીત પ્રમાણે જોવાનું. એક પ્રયાસ કર્યો છે. શ્રી વલ્લભ આદિશ કીજે.